हाँ तो मित्रों, फरी एक बार आपने सूचना ने समझिए। गिव प्रॉपर नंबर्स ऑफ द फॉलोइंग इंसिडेंट्स। नीचे आपेला जे इंसिडेंट्स एटले घटनाओ छे तेने योग्य क्रम आपो, एटले के योग्य क्रम में आ वाक्यने आपणे गोठवाना छे योग्य नंबर आपीने। तो मित्रों, हाल आपणे जोयुं के आपेला जे सेंटेन्सीस छे, दस एक वाक्य छे, अलग अलग घटनाओ तेमां बतावामां आवी छे, आपणे घटनाने क्रम अनुसार गोठवा जई रह्या छे। मित्रों, आ वाक्योनी अंदर आपणे जोई शकीए छे के छेल्लेथी त्रीजुं जे वाक्य छे, टुडे इज माय बर्थडे, तो ए फर्स्ट नंबर ऊपर आवशे। एटले के पहेली घटना छे आजे मारो जन्मदिवस छे। त्यार पछी बीजा क्रममां मित्रों जोई शको छो, माय पेरेंट्स एरेंज अ पार्टी, मारा पेरेंट्स द्वारा पार्टीनुं आयोजन करवामां आव्युं छे। त्यार पछी ત્રીજા ક્રમે જે સાચે જ ત્રીજા નંબરનું વાક્ય છે તે, આઈ ઇન્વાઇટેડ ઓલ માય ફ્રેન્ડ્સ ઇન ઇટ, મેં મારા તમામ મિત્રોને તેમાં ઇન્વાઇટ કર્યા, આમંત્રિત કર્યા। ત્યાર પછી ચોથા ક્રમમાં દે, અહીંયા દે ક્લિયર કર્યું છે આપણે આ રાઉન્ડની અંદર, ફર્સ્ટ રાઉન્ડમાં ક્લિયર નહોતું કર્યું, તો અત્યારે દે એટલે કોણ, કારણ કે અહીંયા ધ્યેય એટલે મિત્રો પણ થઈ શકે, તો અહીંયા નહીં, માય પેરેન્ટ્સ એટલે કે તેના પેરેન્ટ્સને, મમ્મી પપ્પાને ધ્યેય તરીકે વાપર્યા છે। ધ્યેય એટલે કે માય પેરેન્ટ્સ બાયનું ભૂતકાળ બોટ ખરીદ્યું, માય પેરેન્ટ્સ બોટ કેક એન્ડ ચોકલેટ્સ ફોર અસ, મારા પેરેન્ટ્સે અમારા માટે કેક અને ચોકલેટ ખરીદ્યા, તો અહીંયા બાયનું બોટ છે। તો આ ચોથા ક્રમનું વાક્ય હતું। પાંચમું શું કહે છે, વી પ્રિપેર અ લોટ ઓફ એન્જોયમેન્ટ્સ, અમે ઘણી બધી મોજ મજાનું આયોજન કર્યું હતું, ગોઠવણ કરી હતી ફોર ઇટ, ફોર ઇટ એટલે પાર્ટી માટે, તો પાંચમો ક્રમ છે। છઠ્ઠો ક્રમ, તો મિત્રો અહીંયા ધ ગેસ્ટ્સ કેમ, કમનું કેમ થયું, વન બાય વન, વન બાય વનનો મતલબ છે એક પછી એક, એક પછી એક જે ગેસ્ટ મહેમાનો હતા તે આવ્યા, મહેમાનો આવી ગયા, તો એ ક્રમ કયો થયો વાક્યનો, તો છઠ્ઠો થયો। તો સાતમા ક્રમે મહેમાનો આવી ગયા પછી શું ઘટના થઈ છે, આઈ કટ, કટ એટલે કાપવું, ધ કેક, મેં કેક કાપી, તો આ ઘટનાક્રમ નંબર સેવન સાતમો। આઠમા ક્રમે કેક કાપી પછી શું થયું, એવરી વન વિશ મી, દરેકે મને વિશ એટલે શુભેચ્છા આપી, મને શુભેચ્છા આપી, તો એ આઠમો ક્રમ થયો। હવે નવમો ક્રમ જોઈએ। નવમા ક્રમમાં ધેર વેર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ઘણી બધી ભેટો એટલે કે ગિફ્ટ્સ હતી। હવે લગભગ પાર્ટીનો એન્ડ આવ્યો, મહેમાનો બધા ભેગા થઈ ગયા છે, પ્રેઝન્ટ અપાઈ ગઈ, કેક કપાઈ ગઈ, ત્યારે છેલ્લું વાક્ય જોઈ શકો છો દસમા ક્રમે, જેણે આપણે છેલ્લું વાક્ય દસમું છે ત્યાં મૂકીએ છે, આઈ થેન્કડ ઓલ ઓફ ધેમ, મેં તે બધાનો આભાર માન્યો। તો અહીંયા આ રીતે એકથી દસ જે વાક્યો હતા તેને યોગ્ય ક્રમમાં મૂકી ગોઠવી અને આપણે આ જે બર્થડે પાર્ટીનું વર્ણન છે તેને યોગ્ય રીતે યોગ્ય ક્રમમાં યોગ્ય વાક્ય મૂકી અને ગોઠવ્યું છે। આને સેન્ટેન્સ એરેન્જમેન્ટ પણ કહી શકાય। ક્યારેક પરીક્ષાની અંદર આ રીતે વાક્યો ગોઠવી અને ફકરો લખવાનો પણ આપણને પૂછાઈ શકે છે, જે લેંગ્વેજ સેક્શનની એક સરસ પ્રેક્ટિસ આપણને કરવા મળી। તો દોસ્તો, આ રીતે તમે ઘટનાક્રમને સમજી અને યોગ્ય ક્રમમાં ગોઠવવાની પ્રેક્ટિસ કરજો। એમ કરવાથી તમારું જે લેંગ્વેજ ફંક્શન છે, લેંગ્વેજ તમારી સ્ટ્રોંગ બનશે, વધારે પરફેક્ટ બનશે। ઓકે મિત્રો,
आजना आ वीडियो नी अंदर तमने लैंग्वेज अने कंजक्शन बे प्रकार नी प्रेक्टिस करवा मळी। आशा छे तमने लैंग्वेज फंक्शन अने ग्रामर नो जे सेक्शन छे ए बन्ने मां आजनी आ प्रेक्टिस यूजफुल थशे। मित्रों पहला वीडियो ने खूब ध्यान थी समझो अने पछी ज लखवानी प्रेक्टिस करजो। ओके दोस्तों, बाय।